ધોરણ બે ગુજરાતી દિવસ 15 ભાઈ હવે આજે આપણે બીજા ધોરણમાં ગુજરાતીમાં શું કરવાનું છે ગાયનું જોવાનું ભાઈ કાલે આપણે ગાયને જોયું ને બરાબર એવી જ રીતે આજે ફરીથી ગાયનું જોવાનું આપણે કરવાનું છે બરાબર જો હું તમને એક વાર દોહરાવું છું પીએ પાણી ચરવા જાય પીએ પાણી ચરવા જાય વાછરડાને ચાટી જાય વાછરડાને ચાટી જાય દૂધની ધાર દેતી જા દૂધની ધાર દેતી જા દહીંમાં ખણગી તે ના થાય દહીંમાં ખણગી તે ના થાય ગાયના છાણનું ગાયના છાણનું ખાતર થાય વાર તહેવારે પૂજાતી ગાય ગંગા માની વાલી ગાય દૂધ ગાય આપણને શું આપે છે દૂધ હા ગાય આપણને દૂધ આપે છે એવી રીતે બીજા કયા કયા પ્રાણી આપણને દૂધ આપે છે બકરી દૂધ આપે પછી ભેંસ દૂધ આપે પછી ઊંટ હે ભાઈ તમે કદાચ ઊંટનું દૂધ પીધું છે ના ભાઈ ઊંટનું દૂધ શું હોય કે કાઢે ને પછી એને બહુ લાંબો સમય રાખી શકાય નહીં નહીં તો એ બગડી જાય એટલે ભાઈ ઊંટનું દૂધ જ્યારે પીવું હોય ને ત્યારે જ કાઢે એવી જ રીતે બકરીનું દૂધ પણ બહુ લાંબો સમય રહેતું નથી બરાબર ભાઈ ગાય અને ભેંસનું દૂધ શું થાય ભાઈ ધોવે અને પછી રાખે ને તો લાંબો સમય સુધી રહે છે એટલે ગાય અને ભેંસનું દૂધ તમને બજારમાં મળી પણ જાય છે બરાબર સારું ભાઈ ગાય બીજું શું આપે છે દૂધ તો આપે છે પણ ગાય બીજું શું આપે ભાઈ છાણ આપે શું આપે છાણ એટલે ગાય આપણને બહુ ઉપયોગી છે બરાબર અને ગાય તો બધા શું કરે છે ભાઈ ગાયની પૂજા પૂજા પણ ગાયને બધા માતા તરીકે ઓળખે છે બરાબર એટલે ગાય છાણ આપે એવું ભેંસ પણ શું કરે ભાઈ છાણ એટલે ગાયના છાણમાંથી શું બને ભાઈ ગાયના છાણમાંથી ભેંસના છાણમાંથી શું બને છે ખાતર ખાતર બને છે ભાઈ ગાય ભેંસ એના છાણમાંથી ખાતર બને છે એવી જ રીતે બકરી બરાબર બકરી છે હાથી છે ઘોડો છે એ બધાનું જે છાણ નીકળે ને ભાઈ એ બધાના છાણમાંથી શું થાય છે ખાતર આપણે ખેતરની અંદર જે ખાતર નાખીએ છીએ ને એ બધા ખાતર શેમાંથી મળે છે છાણમાંથી મળે છે બરાબર ભાઈ જ્યારે દૂધ આપણને ગાય ભેંસ બકરી એ બધા દૂધ આપે છે તો એ દૂધમાંથી ભાઈ આપણે બહુ બધી વસ્તુ બનાવી શકીએ છીએ ભાઈ દૂધમાંથી આપણે ચા બનાવે દૂધમાંથી મમ્મી શું બનાવે છે પેલી મીઠી મીઠી ખીર બનાવે ને ભાઈ દૂધને મેળવી દે ને તો ભાઈ દૂધમાંથી શું બને છે દહીં દહીં બને છે અને દહીંમાંથી ભાઈ શું બને છે છાશ બને છે બરાબર અને હા જો ભાઈ માખણ પણ બને છે અને માખણમાંથી શું થાય ઘી બને બરાબર એટલે ભાઈ ગાય આપણી બહુ ઉપયોગી પ્રાણી છે ગાય ભેંસ બકરી એ બધા શું છે ભાઈ આપણા બહુ ઉપયોગી પ્રાણી છે ભાઈ ગાયનું ચામડું હોય ને ગાય ભેંસ એના ચામડામાંથી ભાઈ જુઓ પગરખા આપણા જે ચંપલ બને છે પગરખા એટલે ચંપલ જે ચંપલ બને છે ને એ ચામડું ભાઈ ક્યાંથી આવે છે પ્રાણીઓના શરીર ઉપરથી બરાબર પછી એ પ્રાણીઓના જે હાડકા હોય ને ભાઈ એનો પણ શું કરે છે દવા તરીકે ઉપયોગ કરે છે બરાબર પણ એમાંથી ગાય એક એવી વસ્તુ છે કે એની પૂજા થતી ભેંસ કે બકરી એની કોઈ પૂજા થતી નથી એટલે ગાયને લોકો કેવું માને છે કે પવિત્ર માને છે અને માતા એને ગાય માતા પણ કહે છે બરાબર એટલે અમુક તહેવારો હોય જેવું કે ઉત્તરાયણ બરાબર તો ઉત્તરાયણમાં પણ ગાયની પૂજા પૂજા એટલે ગાય કેવી કેવું પ્રાણી છે ભાઈ પવિત્ર પ્રાણી છે અને ગાયને લોકો માતા તરીકે પણ ઓળખે છે બરાબર સારું હવે જુઓ હું અહીંયા જુદા જુદા શબ્દો બોલો કરી દઈશ એ શબ્દો આપણે શું કરવાના છે વાંચવાના છે સ્ટોપ જો આપણે શું કરવાનું છે આપણે ગઈકાલે આગળ માત્ર શીખી ગયા હે ને જુઓ શું છે ભાઈ અહીંયા ગ છે ગની જોડે હું રીતિ કહું તો શું બોલાય ગા શું બોલાય
ગા એવી રીતે શું છે ભાઈ મ અને મ ની જોડે હું લીટી કરું તો શું બોલાય મા મા એવી રીતે અહીંયા શું લખ્યું મેં વ અને વ ની જોડે હું લીટી કરું તો શું બોલાય વા વા એવી રીતે ભાઈ દ શું છે આ દ દ અને મેં આ દ એની જોડે હું લીટી કરું તો શું બોલાય દા દા શું બોલાય દા દા ભાઈ અહીંયા મેં લખ્યું છે સ શું લખ્યું સ અને સ ની જોડે હું લીટી કરું તો શું બોલાય શા સા શું બોલાય શા બરાબર તો ભાઈ આજે આપણે શું કરવાનું છે આની માત્રા વાળા શબ્દોનું વાંચન કરવાનું બરાબર તો ભાઈ અહીંયા જુઓ શું છે દ ની જોડે લીટી છે તો શું બોલીશું દા દા ન વ દાન શું બોલાય દાન જો ભાઈ આના જેવું જ છે ને તો શું છે સા ગ ર સા ગ મા 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 સા શું બોલાય મા સા મા છ લી માછલી મા ન વ જોડવાનું પછી કઈ બીજું ચિત્ર શેનું છે નાગનું બરાબર
વરસાદ તો વાદળમાંથી શું પડે છે અહીંયા વરસાદ તો ભઈ આપણે વરસાદ બોલીએ તો ભઈ આ શું છે પહેલા અહીંયા શું લખ્યું છે ના તો વરસાદ ભઈ ના બોલાય છે એમાં ના વરસાદ નથી બોલતું ભઈ અહીંયા જો આ શું લખ્યું છે સા શું લખ્યું છે સા સા તો હું ભઈ વર માસા તો અહીંયા શું બનશે માસા તો તમારે એવી રીતે